તમારું સ્વાગત છે। તો હવે મોડર્ન ફિઝિક્સ ના નવા વિડિયો ની અંદર એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ના નવા વિડિયો ની અંદર આપણે જોવાનું છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે સૂર્યમાંથી આવતા જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તો એ વિદ્યુત ચુંબકીય તરંગ એ કોઈ ધાતુની પ્લેટ ઉપર પડે ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય તો ફોટોન ઉત્પન્ન થાય। તો ફોટોઇલેક્ટ્રિક અસર જોવાની છે। અલ્ટ્રાવાયોલેટ વી કિરણ ધાતુની એક ઉત્સર્જક પ્લેટ બરાબર કે જે ધાતુની ઉત્સર્જક પ્લેટ છે એની ઉપર એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણનો પ્રકાશ આપાત કર્યો। ત્યારબાદ એક ડિટેક્ટર લીધું બરાબર કે જે સ્પાર્ક ડિટેક્ટર હતું તો જે ડિટેક્ટર લીધું તો એ ડિટેક્ટરની અંદર જેટલા વધારે વિકિરણો આવે જેટલા વધારે તીવ્રતાવાળા વિકિરણો આવે એટલું બધા ડિટેક્ટરની અંદર સ્પાર્ક વધુને વધુ થવા માંડ્યો બરાબર। તો આવી એક ઘટનાનો અભ્યાસ કર્યો સૌ પ્રથમ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે। ત્યારબાદ આઈન્સ્ટાઈન આવ્યા બરાબર। પછી આપણે જોઈએ કે લેનાર્ડ નામનો વૈજ્ઞાનિકે શું કર્યું તો લેનાર્ડ નામનો વૈજ્ઞાનિકે આખો ફોટોઇલેક્ટ્રિક અસર ઉપર અભ્યાસ કર્યો જે અત્યારે આપણે હાલ જોવાનો છે અને એનું એ જ પ્રેક્ટિકલી રૂપે હું તમને સમજાવીશ લાસ્ટમાં બરાબર કે લેક્ચરના લાસ્ટની અંદર તમને પ્રેક્ટિકલી સમજાવવાનો છું। ધ્યાન રાખવાનું છે આખો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે લાઈક કરવાનો છે અને નીચે કોમેન્ટ કરો કે કઈ વસ્તુમાં તમને ખબર નહીં પડી બરાબર બીજા લેક્ચરમાં થોડી તકલીફ પડશે બરાબર કે આ લેક્ચર વડે જે તમને સૂત્ર સમજાવીશ એ સૂત્ર એક જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર ઉપર તમારે આખું શું કરવાનું છે બધા દાખલા ગણવાના છે એક જ સૂત્ર પછી બધા દાખલા ગણવાના એવું નહીં કે અલગ અલગ સૂત્રો છે બીજા ચેપ્ટરોમાં પણ ઘણા બધા સૂત્રો છે એવું નથી એક જ સૂત્ર છે એક સૂત્ર પછી ઘણા બધા દાખલા બરાબર। તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે લેનાર્ડ નામના વૈજ્ઞાનિકે કયો પ્રયોગ કર્યો। ચલો જોઈ લઈએ કે ભાઈએ કીધું કે ટ્યુબ જેની અંદર શૂન્ય અવકાશ કરેલું હોય એટલે કે શૂન્ય અવકાશ ધરાવતી એક ટ્યુબ લીધી જેમ આપણે ગોળો છે લાઇટનો બલ્બ છે એની અંદર શૂન્ય અવકાશ હોય બરાબર જેના કારણે શું થાય કે ફિલામેન્ટ એ બહારના વાતાવરણ સાથે શું નહીં કરે પ્રક્રિયા નહીં કરે બરાબર કે બહારના વાતાવરણ સાથે પ્રક્રિયા નહીં કરે જેના કારણે એ શું નહીં થઈ જાય કે સળગી ઉઠશે નહીં કે કોઈ ઓક્સિડેશન એનું નહીં થાય બરાબર। તો એવી એક શૂન્ય અવકાશવાળી ટ્યુબ છે જેની અંદર એને બે પ્લેટ લીધી એક કેથોડ અને કેનોડ તો કેથોડ એન્ડ એનોડિક પ્લેટ લીધી બરાબર અને એને જોડી દીધી ગેલ્વેનોમીટર સાથે શું ભાઈએ કર્યું કે ગેલ્વેનોમીટર સાથે જોડી દીધી બરાબર। હવે જે ગેલ્વેનોમીટર છે એ દર્શાવશે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં બરાબર। તો વિદ્યુત પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય જ્યારે અહીંયા કંઈક ઇલેક્ટ્રોન આવશે। તો ભાઈએ આ જે પ્લેટ છે હવે ઘણા બધા વિડીયો કે એનસીઆરટી બુક કે જીએસબી બુક ની અંદર અહીંયા એક ટ્યુબ દર્શાવેલી હોય આને કહેવાય ક્વાર્ટ્ઝ ટ્યુબ બરાબર અને આને કહેવાય શૂન્ય અવકાશવાળી ચેમ્બર બરાબર। ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા માટે આને કહેવાય ઉત્સર્જક પ્લેટ નહીં કહેવાતી જો કે એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે કે પ્રકાશ એની ઉપર આપાત કરવાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે માટે એને ઉત્સર્જક પ્લેટ કહેવામાં આવે છે બરાબર। તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા અને એ આ બાજુથી આ બાજુ ટ્રાવેલ કરશે આ બાજુથી આ બાજુ ગતિ કરશે તો એને ઇલેક્ટ્રોન મળશે એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા ઉત્પન્ન થશે અને ગેલ્વેનોમીટર આપણને વિદ્યુત પ્રવાહ દેખાડશે બરાબર। હવે આ થઈ પ્રેક્ટિકલની વાત બરાબર કે આ થયો કોઈ લેનાર્ડે કરેલો પ્રેક્ટિકલ। હવે આપણે પ્રેક્ટિકલ સિવાય બીજું ઘણું બધું સમજવાનું છે ધ્યાન આપજો શું કરવાનું છે ધ્યાન આપજો કે ભાઈએ એક ઉત્સર્જક પ્લેટ લીધી
કે ઉત્સર્જક પ્લેટ લીધી આ જે ઉત્સર્જક પ્લેટ છે એનું વર્ક ફંક્શન phi 0 એનું વર્ક ફંક્શન phi 0 જે કેવું છે આ પ્લેટ માટે કોપર ની પ્લેટ માટે તો ગમે તે કોપર ની પ્લેટ હશે તો એના માટે નક્કી બરાબર કેલ્શિયમ ની પ્લેટ છે તો ગમે તે કેલ્શિયમ ની પ્લેટ હશે તો એના માટે એ નક્કી છે એલ્યુમિનિયમ ની તો બધા એલ્યુમિનિયમ ની પ્લેટ માટે phi 0 નક્કી છે બરાબર કે વર્ક ફંક્શન નક્કી છે કે આ કેવું છે કે નક્કી છે બરાબર તો હવે તમે વિચારો કે બહારથી હું એક વિકિરણ આપાત કરું છું હવે વર્ક ફંક્શન એટલે શું આપણને ખબર છે કે આ જે પ્લેટ છે એનું એની આ ઊર્જા નક્કી છે ઇલેક્ટ્રોન વોલ્ટ ની અંદર 2.24 છે કે જે કોઈ ભી હોય બધાની અલગ અલગ છે કે આની જો વર્ક ફંક્શન નક્કી છે માન લઈએ કે આનું 2 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન છે બરાબર અને બહારથી હું એક વિકિરણ આપાત કરું છું એક ઇલેક્ટ્રોન વોલ્ટ નું એટલે એની ઊર્જા ઈ ગણી આપણે કે આવા વિકિરણ ની ઊર્જા મે આપાત કરી આની ઉપર તો આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં થાય કે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતું નથી બસ નહીં થતું ભાઈ નહીં થતું પણ આના કરતાં વધુ હશે વિચારો કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા વાળું હશે યાદ કરો મેં કાલે કીધું તું કે આના પાસે 10 વર્ષનો સંબંધ છે આ જ ઉત્પન્ન નહીં થાય ઉત્પન્ન જેવું થાય થશે તરત અહીંયાથી જે પેલું દુકાન હતા ટોક ઉપર જાય ભાઈ એ પાછો ઉતરે નહીં જો તો પાછો એ સબ ભાઈ બરાબર તો મારે શું કરવું પડે કે આના કરતાં સહેજ વધારે માન લો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપી તો આ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા શોષશે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા શોષશે અને ગતિ કરવાનું ચાલુ કરશે તો એ ગતિ કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થી કરશે ગણો કે આને 3 આપી આને 2 લઈ લીધી જો એની પાસે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા પડી છે તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા થી શું કરશે ગતિ કરશે તો આ કઈ દેખો બધી ઊર્જા છે વર્ક ફંક્શન એક જાતની ઊર્જા આ એક જાતની ઊર્જા તો આ એક જાતની ઊર્જા તો ગતિ કરશે તો ગતિ કરવા માટે કઈ ઊર્જા હોય તો ગતિ ઊર્જા તો એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એની પાસે કઈ ઊર્જા છે જેને બોલાય ગતિ ઊર્જા બરાબર જેને બોલવામાં આવે ગતિ ઊર્જા હવે તમે વિચારો કે આપણે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની આવૃત્તિ અથવા તો એની તરંગ લંબાઈ એના વડે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ એના વડે આપણે એને દેખાડીએ છીએ બરાબર તો માન લો કે લેમ્ડા જેટલી તરંગ લંબાઈ વાળો અથવા તો f જેટલી આવૃત્તિ વાળો વિકિરણ આપણે આપાત કર્યું તો મારે આના ઉપરથી ઊર્જા ગોતવી છે તો ઊર્જાનું સૂત્ર શું છે કે e બરાબર hf અથવા તો e બરાબર hc / લેમ્ડા hf ને આપણે ન્યુ પણ કહીએ છીએ બરાબર h ન્યુ પણ જે f છે એને આપણે ન્યુ વડે પણ દર્શાવીએ છીએ બરાબર પણ આપણે f રાખી સરળતા ખાતર કે e બરાબર hf અને e બરાબર hc / લેમ્ડા તો હવે તમે વિચારો કે h તો શું છે પ્લાન્ક અચળાંક છે h તો પ્લાન્ક અચળાંક છે તો પ્લાન્ક અચળાંકની કિંમત નક્કી છે બરાબર પછી અહીંયા hc ની કિંમત પણ નક્કી છે કારણ કે h પ્લાન્ક અચળાંક ને c એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે તો બે ની કિંમત નક્કી છે કિંમત કોની નક્કી ની એક f ની અને એક લેમ્ડા ની એક f ની કિંમત નક્કી નથી ને બીજી કોની નક્કી નહીં તો લેમ્ડા ની કિંમત નક્કી નહીં બરાબર તો હવે ધ્યાન સે દેખો ઈ સાધની કો ધ્યાન સે દેખો કે ઈ ચલે છે f અને ઈ ચલે છે 1 / લેમ્ડા તો પ્રકાશની જેટલી આવૃત્તિ વધુ હશે એટલી જ ઊર્જા શું હશે વધારે હશે અને પ્રકાશની તરંગલંબાઈ જેટલી ઓછી હશે એટલી ઊર્જા વધુ તરંગલંબાઈ વધુ તો ઊર્જા ઓછી હશે બરાબર તો અહીંયા આપણે જોઈએ કે આ જે રિપ્રેઝન્ટ થાય છે hc / લેમ્ડા અથવા તો hf ઉપરથી બરાબર તો હવે શું કર્યું કે મેં ઈ જેટલી ઊર્જા આપી કોને લીધી તો phi 0 વાપરી બીજું કોને તો ગતિ ઊર્જામાં વાપરી બરાબર કે 3 બરાબર 2 વત્તા 1 થયું તો મારે ગતિ ઊર્જા શોધવી છે તો ગતિ ઊર્જા બરાબર ઈ - phi 0 બરાબર તો સૂત્ર આપણું બન્યું કે k ઈ - phi 0 કે આ એની ગતિ ઊર્જા થઈ હવે તમે વિચારો કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરે છે અને આને મારે રોકવા છે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરે છે મારે રોકવા તો શું કરું કે અહીંયા હું એક બેટરી લગાડું ચલો અહીંયા હું એક બેટરી લગાડું આ રીતે કે આ પ્લેટને ધન વિદ્યુતભારિત કરીશ તો આ કરશે જો આ ધન વિદ્યુતભારિત કરશે તો આ કરશે આને જ
જેના કારણે ઇલેક્ટ્રોન વધુ વધુ અવાજ ગતિ લેશે મારે રોકવા છે તો શું કરવું પડે કે આ પ્લેટને મારે ઋણ વિદ્યુત ભારિત કરી દેવી પડે બરાબર કે આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હવે તમે વિચારો કે અહીંયાથી જે ગતિ ઊર્જા વાળી બરાબર કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે બરાબર કે ઇલેક્ટ્રોન ગતિ કરી જેના કારણે ગતિ ઊર્જા એની પાસે હશે બરાબર પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે ધીમે ધીમે શું થશે કે આ એને અપાકર્ષશે કે આ જે પ્લેટ છે એને અપાકર્ષશે જેના કારણે એની ગતિ ઊર્જા શું થશે ઘટશે બરાબર કદાચ ઝીરો પણ થઈ જાય જો ઝીરો થઈ જાય જો આની ગતિ ઊર્જા k બરાબર ઝીરો થઈ જાય તો એ વખતે અહીંયા લગાડેલું જે વોલ્ટેજ છે એને બોલાય સ્ટોપિંગ પોટેન્શિયલ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 એને શું બોલવામાં આવે છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હવે આપણે યાદ કરો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કે એક ઇલેક્ટ્રોનને એક વોલ્ટ વડે હું શું કરું છું કે પ્રવેગિત કરાવું છું તો એની ઊર્જાને કહેવાય એક ઇલેક્ટ્રોન વોલ્ટ તો અહીંયા મારે રોકવાનું છે કે ઇલેક્ટ્રોનને શું કરવું છે રોકવા માટે બરાબર કે ઇલેક્ટ્રોનને રોકવા માટે મારે અહીંયા જેટલા વોલ્ટ આપવા પડે એને બોલવામાં આવે એનું સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર તો શું છે એક જાતની વિચારો તમે કે W બરાબર કે જે વોલ્ટેજ છે સ્ટોપિંગ પોટેન્શિયલ એ W ભાગ્યા Q હશે W એટલે કે એક જાતની ઊર્જા બરાબર કે કાર્ય કે લેલી કે લેલું આટલે થી આટલું કાર્ય કરવું છે ચલો અહીંયા હું ઊર્જા કરી દઈએ કે બરાબર અને કોણ જાય છે તો ઇલેક્ટ્રોન જાય છે તો k બરાબર શું જવાબ આવે આપણો EV0 તો k ની જગ્યાએ હું EV0 પણ લખી શકું કે EV0 બરાબર E માઇનસ phi 0 બધા સૂત્ર ધ્યાનથી જોજો કે EV0 બરાબર E માઇનસ phi 0 એને ગતિ ઊર્જા પણ કહી શકીએ આપણે ક્લિયર છે તો આ બધા જે કન્ડિશન છે એ જોવાની છે બરાબર તો હવે આપણે જોઈએ શું જોવાનું છે કે હવે એનિમેશન જોઈએ કઈ રીતના આખી ઘટના સમજાવી છે જુઓ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એની અંદર જુઓ કે તમને અહીંયા શું દર્શાવેલું છે કે બે ધ્રુવો દર્શાવેલા છે શૂન્ય અવકાશ વાળી ચુંબક દર્શાવેલી છે ઉપર શું દર્શાવેલું છે બીજું કે એક લેમ્પ દર્શાવેલી જુઓ કે ઉપરથી પ્રકાશ આવ્યો જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા બરાબર જુઓ જોડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ છે હવે જેની તીવ્રતા વધારવા માટે પ્રકાશ શું કરવામાં આવે વધારવામાં આવે કે જે પ્રકાશ વધારે પ્રકાશ વધારે ઇલેક્ટ્રોન પણ શું થયા એના વધ્યા પ્રકાશ ઘટાડો તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ પ્રકાશ શૂન્ય કરો તો ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય જેમ જેમ પ્રકાશ વધારવામાં આવે એમ એમ ઇલેક્ટ્રોન વધારે નીકળે બરાબર કે જેમ જેમ પ્રકાશની તીવ્રતા વધશે એમ એમ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન અંદરથી જે નીકળશે એ પણ શું થશે વધશે ભાઈ બરાબર પણ જેમ જેમ પ્રકાશની તીવ્રતા ઘટાડશે એમ ઇલેક્ટ્રોન શું થાય છે ઘટે છે બરાબર હવે બરાબર જુઓ હવે શું કર્યું આપણે અહીંયા કે ઇલેક્ટ્રોન દેખો કે ઇલેક્ટ્રોન કે સુધી પાછા પડે બરાબર કે પેલી જે બીજી પ્લેટ હતી એનોડિક પ્લેટ એને શું કરી ઋણ કરી જેના કારણે શું થયું કે ઇલેક્ટ્રોન દેખો પાછા ફરે છે સ્ટોપ થાય છે ઇલેક્ટ્રોન સ્ટોપ થાય છે તો એને શું બોલવામાં આવે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર એ જે નીચે વોલ્ટેજ આપ્યા છે ને એ વોલ્ટેજ આપણે શું કરશું કે સ્ટોપિંગ પોટેન્શિયલ બોલવામાં આવે છે બરાબર કે જે વોલ્ટેજ છે ને આપણે બોલશું સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર જુઓ કે આગળ કીધું એ પ્રમાણે કે વોલ્ટેજ બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર બરાબર કે વોલ્ટેજ બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર અને કાર્ય શું છે જે આપની પાસે ઊર્જા છે કે કાર્ય એ ઊર્જાની અંદર સંગ્રહ પામે છે માટે આપણે W બરાબર શું લીધું K લીધું અને Q બરાબર ઇલેક્ટ્રોન લીધો માટે K બરાબર શું બન્યું કે EV0 જે V0 ને બોલવામાં આવે સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર કે જે V0 નું શું લીધું ભાઈ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું હવે જોઈએ આગળ બીજી વસ્તુ બરાબર તો આટલે રાખીએ છીએ આપણે તો શું થયું ભાઈ મિત્રો જોયું તમે કે
અહીંયા જે એક્સપેરિમેન્ટ થયો એની અંદર જેટલા પણ વોલ્ટેજ તમે વધારશો એટલું શું થશે તીવ્રતા વધશે અને ઘટશે બરાબર ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે આના ઉપરથી જ એક એક્ઝામ્પલ જોઈ લઈએ શું છે એક્ઝામ્પલ જોઈએ કે એક ધાતુ છે એક શું છે ભાઈ ધાતુ બરાબર તો જે ધાતુ છે એમાંથી આટલી ઉર્જા તમે આપશો કે આના કરતા વધારે ઉર્જા આપશો તો જ આમાંથી વિકિરણ ઉત્પન્ન થશે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે બરાબર પણ આપણે આપીએ છીએ કેટલું આપણે શું કર્યું કે આને આપી આપણે ઉર્જા એટલે કે કંઈક આવૃત્તિ બરાબર કે આપણે આને 6×10^14 6×10^14 અર્ધની આવૃત્તિ ધરાવતી એક તરંગ આપાત કર્યું તો શું આમાંથી ફોટોઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થશે તો એના માટે મારે શું કરવું પડે કે આ જે ઉર્જા આને છે ને ઉર્જામાં કન્વર્ટ કરવી પડે કે E બરાબર HF બરાબર કે આને મારે ઉર્જામાં કન્વર્ટ કરવી પડે E બરાબર HF અને 5 પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે 6. કેટલું છે ભાઈ 6.626×10^-34 6.626×10^-34 ગુણ્યા આપણી કિંમત તો આપી છે 6×10^14 બરાબર એનો જવાબ શું થશે ભાઈ એનો જવાબ શું થશે બરાબર પણ હા જુઓ આનો જવાબ સામાં આવશે તો જૂલમાં આવશે આનો જવાબ સામાં આવશે તો જૂલમાં આવશે પણ આ સામાં છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હવે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું હોય તો આપણે 1.6 વડે ભાગી દઈએ 10^-19 વડે 1.6×10^-19 વડે ભાગી દઈએ તો કેટલો જવાબ આવે છે 2.48 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આની જે ઉર્જા છે એ છે 2.48 ઇલેક્ટ્રોન વોલ્ટ તો વિચારો તમે કે અહીંયાથી મેં જે ઉર્જા આપી એ આના કરતા કેવી છે વધારે છે તો જેના કારણે અહીંયાથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે હવે આની ગતિ ઉર્જા કેટલી હશે ભાઈ આની ગતિ ઉર્જા કેટલી હશે મને ગણી આવો તો ગતિ ઉર્જા કેટલી હશે તમે વિચારો કે 2.48 આપી એમાંથી 2.14 શોષી ત્યાં કેટલી ઉર્જા વધે તો કે બરાબર E-50 સિમ્પલ વસ્તુ છે તો 2.48 − 2.14 બરાબર 2.34 ઇલેક્ટ્રોન વોલ્ટ 0.34 મારા ખ્યાલથી યસ 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે બરાબર હવે મારે સ્ટોપિંગ પોટેન્શિયલ માપવું છે શું માપવું છે ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ તો આપણે ખબર છે કે બરાબર EV0 કે બરાબર EV0 ઈને જવા દો નીચે તો V0 બરાબર 0.34 EV બાય E EE કેન્સલ કરી નાખી જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો જ EE કેન્સલ થશે પણ જો જૂલમાં હશે બરાબર કે તમે આને જૂલમાં કન્વર્ટ કરી લો તો E ની કિંમત તમારે મૂકવી પડશે બરાબર કે આનું સ્ટોપિંગ પોટેન્શિયલ 0.34 વોલ્ટ મારે કેટલા વોલ્ટ નાખવા પડે કે આને ઇલેક્ટ્રોન સ્ટોપ આવા ઇલેક્ટ્રોન સ્ટોપ કરવો હોય તો 2.34 સોરી 0.34 વોલ્ટ દાખલ કરવા પડે બરાબર ગતિ ઉર્જા તમને ખબર છે ગતિ ઉર્જા કેટલી છે હવે એનો વેગ કેટલો છે મારું માપવું છે આનો વેગ માપવો છે વેગ કઈ રીતના માપીશ વેગ માપવો છે તો વેગ કઈ રીતના માપીશ હવે ખબર છે કે ગતિ ઉર્જા સૂત્ર કે બરાબર 1/2 mv સ્ક્વેર છે તો v બરાબર શું થશે 2 ગયા ઉપર એટલે કે 2k અને m આયા નીચે એટલે કે m અને v સ્ક્વેર છે તો અહીંયા વર્ગમૂળ થઈ જશે 2km કિંમત મૂકે તો 2×k ની કિંમત 0.k ની કિંમત એટલે 0.34 આવે તો 0.34 છે અને r નો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ SI છે તો ઇલેક્ટ્રોન વોલ્ટ તો SI એકમ નહીં તો મારે શું કરવું પડશે આને આ જે ગતિ ઉર્જા છે એને જૂલમાં ફેરવવી પડશે એટલે 0.34×1.6×10^-19 વડે મારે ગુણવા પડશે તો આ કિંમત અહીંયા મૂકવી પડશે બરાબર
b b गुणिया 0.34 गुणिया 1.6 गुणिया 10 नी माइनस 19 घात भागे m नी किंमत અહીંયા દળ કોણ કોણ ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 ગુણિયા 10 ની માઈનસ 34 ઘાત કેટલો જવાબ આવશે તો આનો v આવશે કેટલો આવશે ભાઈ v તો 345.8 ગુણિયા 10 ની 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 345.8 કિલોમીટર પ્રતિ સેકન્ડ કે 1 સેકન્ડમાં 345.8 કિલોમીટર કાપી નાખશે એક સેકન્ડમાં આ જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એ બરાબર તો આવા દાખલા અહીંયા પૂછાય છે બરાબર કયા રીતના દાખલા અહીંયા પૂછાય છે બરાબર બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરશું બરાબર જોવાના છે તમારે કઈ રીતના વિડિયો આવે છે બરાબર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બરાબર અને કોમેન્ટ તો કરો કે તમને શું અંદર ખબર નહીં પડી બરાબર કેમાં મજા આવી બરાબર કે સાહેબ આ રીતે દાખલો ગણો તો મજા આવશે તો એવી બધી કોમેન્ટ કરો નહીં છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળીએ